નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય હળવદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ દસ સંસ્કૃત વિષયમાં આપણે સ્ત્રોત્ર કાવ્ય સ્વરૂપનું પદ્ય નંબર દસ ત્વમેકા ભવાની હે ભવાનીમાં તું એક જ છે પદ્ય વિશે અભ્યાસ કરીએ છીએ આગળના વિડીયોમાં આપણે આ સ્ત્રોત્ર કાવ્ય સ્વરૂપના પદ્યમાંથી બે શ્લોકોનું ભાષાંતર જોયું કે કઈ રીતે ભક્ત છે પોતાને સાંસારિક સંબંધોમાં દુનિયાવી સંબંધોમાં જરાય રસ નથી તેને મન તો મા ભવાની જગદંબા છે તે જ સર્વસ્વ છે ને દરેક પરિસ્થિતિમાં તેનું રક્ષણ કરશે જ તેને માતા પિતા ભાઈ બહેન કે પતિ પત્ની કે નોકર અને માલિક જેવા સાંસારિક સંબંધોમાં રસ નથી પણ પોતાને વિશ્વાસ છે કે મા જગદંબા તેનું રક્ષણ કરશે બીજા શ્લોકમાં આપણે જોયું કે ભક્ત પોતે અબોધ બાળકની જેમ પોતાને નથી કોઈ દાન પુણ્ય કરવાનું જાણતો નથી કોઈ કોઈ મંત્ર જાણતો કોઈ તંત્ર વિદ્યા જાણતો નથી કે કોઈ સ્ત્રોત્ર કાવ્ય પણ જાણતો નથી નથી કોઈ ન્યાસયોગ જાણતો છતાં પણ પોતાને એવો વિશ્વાસ છે કે જગદંબા તેનું રક્ષણ કરશે ત્યાર પછી આપણે આજે આગળના શ્લોકો જોઈએ ત્રીજો જે શ્લોક છે જાનામ પુણ્ય નીર્થ ન મુક્તિ વાચિદ નક્તિ વ્રત વાત ગતિસ્વ ગતિસ્વ ભવાની ન પુણ્ય ભક્ત પોતે કહે છે હું પુણ્ય કરવાનું ન જાનામી એટલે કે જાણતો નથી પોતે નથી કોઈ પુણ્ય કરવાનું કાર્ય જાણતો ન જાનામી તીર્થમ તીર્થમ એટલે તીર્થ સ્થળો ધાર્મિક સ્થળો હું તીર્થધામો જાણતો નથી ન જાનામી મુક્તિમ લયમ વા કદાચ મુક્તિમ એટલે મુક્તિ મેળવવી મોક્ષની પ્રાપ્તિ કરવી કરવી આપણે કહીએ ને મરણના ચક્રમાંથી અને મુક્તિ મેળવી મોક્ષ મેળવો હું મુક્તિ મેળકે મોક્ષ કે લયમ લયમનો અર્થ અહીંયા થાય લીન થવું બ્રહ્મમાં લીન થવું પરમેશ્વરને યાદ કર્યો ઈશ્વરીય તત્વમાં લીન થવું એના માટેનો શબ્દ વાપર્યો છે લયમ એટલે કે બ્રહ્મમાં લીન થવાનું હું મુક્તિ મેળ કે મોક્ષ કે લયમ એટલે બ્રહ્મમાં લીન થવાનું કદાચિત એટલે કે યારે કદાચિતનો અર્થ થાય ક્યારેય ન જાનામી ક્યારેય જાણતો નથી ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માત માતો છે ત્યાંથી ભાષાંતર માતાનો અર્થ થાય માતા હે મા અથવા તો હે માતા હું ભક્તિમ એટલે ભક્તિ અને વ્રત પણ વા પછી સંધિ છૂટી પડે અપી વાપી એટલે પણ હેમાં હું ભક્તિ કે વ્રત પણ જાણતો નથી ગતિ સ્તમ ત્વમેકા ભવાની હે ભવાનીમાં તું જ મારું શરણું છે તું એક જ મારી ગતિ છે સીધું ભાષાંતર બોલું છું હું પુણ્ય કરવાનું જાણતો નથી હું તીર્થધામ જાણતો નથી હું મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાનું ક્યારેય જાણતો નથી હે માં હું ભક્તિ કે વ્રત પણ જાણતો નથી હે ભવાનીમાં તું જ મારું શરણું છે તું એક જ મારી ગતિ છે બરાબર છે આખા ત્રીજા શ્લોકમાં છે ભક્ત પોતે એવું કહેવા માંગે છે પોતે નથી કોઈ ધાર્મિક સ્થળો વિશે જાણતો નથી કોઈ પુણ્ય કરવાનું કાર્ય કરેલ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવાનું મોક્ષ માટેની પ્રાપ્તિ છે કે બ્રહ્મા લીન થવાનું પણ ક્યારેય જાણતો નથી નથી કઈ રીતે ભક્તિ કરવી એના વિશે પણ જાણતો નથી કે પોતે ક્યારેય નથી એના માટેના વ્રત રાખેલા છતાં પણ પોતાને પૂર્ણપણે વિશ્વાસ છે કે ભવાનીમાં તેનું રક્ષણ કરશે ત્યાર પછી આગળનો ચોથો શ્લોક છે ખાસ તો મુસાફરી આપણે કરીએ ત્યારે શરૂઆત આ શ્લોકથી આપણે કરીએ કોઈ પણ આકસ્મિક ઘટના ન બની અને ભવાનીમાં આપણું રક્ષણ જગદંબા રક્ષણ કરે તો એ માટે આ શ્લોક હંમેશા આપણે બોલતા હોઈએ છીએ અને શ્લોક પૂર્તિમાં પણ છેલ્લા બે શ્લોકો હવે છે ખાસ પાકા કરવાના છે મોસ્ટ આઈએમપી પણ છે એટલે આ શ્લોક છે એમાં ન આવડતો હોય ખાસ પાકા કરી લેજો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રિ ગતિ ગતિસ્વ ભવાની ફરીથી એકવાર બધા સાથે ગાયન કરીશું મારી સાથે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે મધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્વ ગતિસ્વ ભવાની ભાષાંતર જોઈએ આમાં ભાષાંતર છે એ ત્રીજા ચરણમાં શબ્દ છે શરણીય ત્યાંથી ભાષાંતર થાય છે શરણીયનો અર્થ થાય શરણ આપનારી કે આશરો આપનારી હે શરણ આપનારીમાં શરણીય છે ત્યાંથી ભાષાંતર હે શરણ આપનારીમાં હવે શરૂઆત પહેલાંથી છે ત્યાંથી વિવાદે વિવાદ એટલે વાદ વિવાદમાં કોઈની સાથે ઝઘડો થયો હોય કે વાદ વિવાદ થયો હોય ત્યારે વાદ વિવાદમાં વિષાદે વિષાદનો અર્થ થાય દુઃખ દુઃખમાં પ્રમાદે પ્રમાદનો અર્થ થશે આળસ આળસમાં પ્રવાસે પ્રવાસ કયો અથવા તો મુસાફરીમાં જલે એટલે કે પાણીમાં ચાનો લે છે ત્યાં સંધિ ચૂટી પડે છે ચ પ્લસ અનો લે અનલનો અર્થ થાય અગ્નિ અગ્નિમાં પર્વતે એટલે કે પર્વત ઉપર પર્વતમાં એમ નહીં પર્વત ઉપર શત્રુ મધ્યે મધ્યે એટલે વચ્ચે શત્રુ એટલે દુશ્મન દુશ્મનોની વચ્ચે અરણ્યે અરણ્ય એટલે જંગલ અને જંગલમાં સદા એટલે હંમેશા મામ પ્રપાહી મામ પ્રપાહીનો અર્થ થાય મામ એટલે મારી અને પ્રપાહી એટલે કે રક્ષા કર અથવા તો રક્ષણ કર શરણીએ હે શરણ આપનારીમાં વિવાદે વાદ વિવાદમાં વિષાદે એટલે દુઃખમાં પ્રમાદે એટલે આળસમાં પ્રવાસે એટલે મુસાફરીમાં જલે એટલે પાણીમાં અનલે એટલે કે અગ્નિમાં પર્વતે એટલે પર્વત ઉપર શત્રુ મધ્યે એટલે દુશ્મનોની વચ્ચે અને અરણ્ય એટલે કે જંગલમાં સદા મામ પ્રપાહી હંમેશા મારી રક્ષા કર ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની હે ભવાનીમાં તું જ મારું શરણું છે તું એક જ મારી ગતિ છે અહીં ભક્ત છે આ પ્રશ્ન ગુજરાતીમાં પણ પૂછાય છે ભક્ત કેવી પરિસ્થિતિમાં માતાને રક્ષણ કરવા પ્રાર્થના કરે છે તો આખો શ્લોક આવડતો હોય તો ભાષાંતર સીધો જવાબમાં લખી શકો કે ભક્ત વાદવિવાદમાં દુઃખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં અગ્નિમાં પર્વત ઉપર દુશ્મનોની વચ્ચે અને જંગલમાં ભવાની માને રક્ષણ કરવા પ્રાર્થના કરે છે એટલે આખા શ્લોકમાં ભવાની છે દરેકે દરેક પરિસ્થિતિમાં ભક્તની રક્ષા કરે એવું આ શ્લોકમાં જણાવાયું છે આ શ્લોક પાકો આપણે કરવાનો છે આગળનો જે શ્લોક છે એ ખાલી આપણે ગાયન કરીએ પછી એની સમજૂતી છે આગળના નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું પાકો કરવાનો છેલ્લે એક વખત ગાઉ છું પછી બધા સાથે ગાયન કરીશું અનાથો દરિદ્રો રોગયુક્તો મહાક્ષીણ દિન સદા જાડ્ય વક્ વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહ ગતિસ્થિસ્વ ભવાની સદા પછી જે શબ્દ આપ્યો છે તેને જાદ્ય વક્ત બરાબર છે ફરીથી બધા ગાયન કરીશું સાથે અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીન સદા જાડ્ય વક્ત વિપત્તો પ્રણ સદાહ ભવાની બરાબર આ શ્લોકની સમજૂતી આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં બોલીશું સમજીશું એટલે અત્યારે આપણે ખાલી છેલ્લા બે શ્લોકો પાકા કરવાના છે એ ચોપડીમાં ટેક્સ્ટબુકમાં જોયા વગર મોટે બોલીશું જેને ન આવડે ત્યાં અટકી જજો બરાબર વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રતિસ્વ ગતિસ્વ ભવાની अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षी नदीन् सदा जाड्यवक्त्र विपत्तो प्रविष्ट प्रणष्ट सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि